રાજ્યના જિલ્લા અને તાલુકા કક્ષાએ તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નોને લઈને ભરૂચ તાલુકા પંચાયત કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લા તલાટી મંડળ દ્વારા ગત સપ્ટેમ્બરમાં કરેલ અરજી મુજબ તારીખ 1 ઓક્ટોબરના રોજ તાલુકા પંચાયત ભરૂચના પટાંગ ખાતે પોતાની માંગણીઓ દર્શાવતા બેનર સાથે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા અને તાલુકાના દરેક તલાટી કમ મંત્રીઓ હાજર રહ્યા હતા। આજના દિવસે માં સીએલ પર રજા ઉતર્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। આજનો તબક્કાવાર કાર્યક્રમ મુજબ તમામ તલાટીઓ માં સીએલ પર જઈને ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ વહીવટી કારણસર અને કોવિડ ગાઈડલાઈનનો ભંગ થઈ રહ્યો હોવાને કારણે મામલતદારે ડિવિઝન પીઆઈ સાહેબે ધરણા પ્રદર્શન કરવાની ના પાડી હતી, પરંતુ તલાટીઓ દ્વારા તમામ ઓનલાઈન કામગીરી અને મહેસૂલ કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને રાજ્ય સરકારમાં રજૂ કરવામાં આવેલ તેઓની માંગણીઓ વહેલી તકે સંતોષાય તેવી તે આશા રાખી છે અને રાજ્ય સરકારમાં રજૂ કરવામાં આવેલ તેઓની માંગણીઓ વહેલી તકે સંતોષાય તેવી આશા રાખી રહ્યા છે, પરંતુ જો રાજ્ય સરકાર તેઓની માંગણીઓ વહેલી તકે નહીં સ્વીકારે તો આગળ જે રીતે લડત આપવાની થશે એ લડત લડવા તૈયાર છે। જોવાનું એ રહ્યું કે આવનાર સમયમાં રાજ્ય સરકાર તલાટી કમ મંત્રીની માંગણીઓ કેટલી સંતોષે છે। હું દેવરાજ સિરાત, ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ કારોબારી સભ્ય તેમજ પ્રમુખથી ભરૂચ તાલુકા તલાટી મંડળ, અમારી તલાટી કમ મંત્રી કેડરના પ્રશ્નો બાબતે સરકાર સીમા લડત ચાલતી હોય આજે તબક્કાવાર કાર્યક્રમ મુજબ તમામ તલાટીઓ માં સીએલ પર જઈ બેનર સાથે ધરણાનો કાર્યક્રમ હતો, પરંતુ વહીવટી કારણસર તેમજ કોવિડ મહેરબાન કલેક્ટર સાહેબના કોવિડ-19 જાહેરનામાનો ભંગ થતો હોય મહેરબાન મામલતદાર સાહેબ તેમજ એ ડિવિઝન પોલીસ પીઆઈ સાહેબે ધરણા પર બેસવાની પરમિશન આપેલ નથી, પરંતુ આજરોજ બધા તલાટીઓ માં સીએલ પર જઈ તમામ ઓનલાઈન કામગીરી તેમજ મહેસૂલી કામગીરીનો બહિષ્કાર કરશે। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।